मचाला बराबर गुड मॉर्निंग विद्यार्थी मित्रों बता कुशल मंगल मजा मासो आज आप जो भी है दोनों दस विज्ञान चैप्टर नंबर आठ सजीवों के विरुद्ध प्रजनन करें छे सजीवों के विरुद्ध प्रजनन करें छे ये चैप्टर नहीं अंदर आपने एक जैविक क्रिया विषय बनाऊं जिसका नाम छे प्रजनन अगर ना चैप्टर नंबर छह और सात नहीं अंदर आपने जैविक क्रियाओं से बनी थी जेमा सजीवों ने ए जैविक क्रियाओं करनी खूब जरूरी छे जो ए जैविक क्रियाओं सजीवों ना करे तो ए जीवता रही सके नहीं तो ये कई क्रिया होती कि जे सजीवों माटे खूब जरूरी छे तो एमा पोषण श्वसन उत्सर्जन वहन आज क्रिया होती ए सजीवों माटे खूब जरूरी छे जीवता रहेवा माटे परंतु प्रजनन पण एक जैविक क्रिया जे सजीवों ने करवानी पड़े सजीवों प्रजनन करे तो फायदो शु सजीवों ने प्रजनन करवू जरूरी छे आवश्यक नहीं कारण के सजीवों धारो के प्रजनन नहीं करता तो पण जीवता तो रही सके सजीवों प्रजनन ना करे तो पण जीवित रही सके परंतु सजीवों ने प्रजनन क्रिया करवी खूब जरूरी केम छे एना माटे पहेलो प्रश्न छे सजीवों सा माटे प्रजनन करे छे आओ टूंको प्रश्न परीक्षा में 2 भाग के अंदर पूछा है विद्यार्थी मित्रों तो ध्यान आपजो अहींया तमारी जे पाठ्यपुस्तक में चैप्टर नंबर 8 केवी रीते सजीवों प्रजनन करे छे ए खुल्ले राखजो अने एमां जुओ अने अहींया ध्यान आपो बराबर समझो सजीवों सा माटे प्रजनन करे छे तो सौथी पहला तो प्रजनन शू प्रजनन कोने कहेवाय एनी वात करीए आपणे प्रजनन एटले शू तो प्रजनन ए एक जैविक क्रिया छे के जेमां सजीवो पोताना जेवोज नवो बाळकोष એટલે કે સંતતિ બાળક પેદા કરે છે સજીવો પ્રજનન ક્રિયા દ્વારા પોતાના જેવોજ નવો બાળકોષ એટલે કે સંતતિ એટલે કે બાળ સજીવ પેદા કરે છે એને પ્રજનન કહેવાય છે હવે તમે વિચારી શકો કે પ્રજનન કેમ જરૂરી છે હવે તમને ખબર પડી જશે કે પ્રજનન કેમ જરૂરી છે તો પ્રજનન જીવતા રહેવા માટે જરૂરી નથી खाली सजीव ने जीवता रहेवू होय तो प्रजनन ना करे तो चाले परंतु सजीव ने पोतानी जातिनुं अस्तित्व टकावी राखवुं छे पृथ्वी उपर सजीव ने पोतानी जाति टकावी राखवी छे तो प्रजनन जरूरी छे समझो के मनुष्य जो प्रजनन ना करे तो मनुष्य मां नवा नवा बाळको पैदा ना थाय अने जो नवा नवा बाळको पैदा ना थाय तो अत्यारे हाल जे मनुष्य पृथ्वी पर छे ગમે ત્યારે મરી જવાના ગમે ત્યારે મૃત્યુ પામવાના અને જો ત્યારે બધા મૃત્યુ પામશે અને નવા સજીવો ઉત્પન્ન નહીં થાય તો પૃથ્વી ઉપર મનુષ્ય જાતિનું અસ્તિત્વ ટકી શકશે નહીં ખ્યાલ આવે મિત્રો પૃથ્વી ઉપર કોઈ પણ જાતિના સજીવોનું અસ્તિત્વ ટકાવવું હોય તો પ્રજનન કરવું જરૂરી છે એટલે કે એ સજીવને પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવો જરૂરી છે મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે પ્રજનન એક જૈવિક ક્રિયા છે આપણા શરીરમાં ઘણી બધી જૈવિક ક્રિયાઓ થાય છે પોષણ શ્વસન ઉત્સર્જન વહન પરિવહન અને પ્રજનન આટલી જૈવિક ક્રિયાઓ સજીવો કરતા હોય છે પણ એમાંથી જે આ જે સજીવો છે પોષણ શ્વસન ઉત્સર્જન વહન અને પરિવહન એના વિશે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ આ ક્રિયાઓ ખાસ કરવી જરૂરી છે આ ક્રિયાઓ સજીવો ના કરે તો જીવતા રહી શકે નહીં તમને ખબર છે આપણે શ્વાસ લેવો જરૂરી છે શ્વાસ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન જાય છે આપણા શરીરમાં જો ઓક્સિજન ના જાય તો કોષો કાર્ય કરતા બંધ થઈ જાય કોષો કાર્ય કરતા બંધ થઈ જાય તો આપણા અંગો પણ કાર્ય કરતા બંધ થઈ જાય અને આપણું મૃત્યુ પામે એ પ્રમાણે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક આપણા શરીરમાં જાય છે શરીરમાં પાચન થાય છે પાચન થઈને શોષણ થાય છે શોષણ થયા પછી આપણા લોહીમાં ભળે છે અને આપણને શક્તિ મળે છે તો પોષણ એ પણ જરૂરી છે શ્વસન જરૂરી છે ઉત્સર્જન ઉત્સર્જન શું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે ઉત્સર્જન દ્વારા આપણે શું કામ કરીએ છીએ તો ઉત્સર્જન દ્વારા આપણે શરીરમાં અમુક સમયે આ
हानिकारक पदार्थ ने शरीर की बाहर काढ़ी छे। शरीर में उत्पन्न થયેલા हानिकारक पदार्थ ने अपने शरीर की बाहर काढ़ी ने उत्सर्जन કહેવાય। वहन वहन એટલે रुधिर लसिका અને કેટલાક ઉત્સર્જ દ્રવ્યનું વહન એક અંગમાંથી બીજા અંગમાં થવું જરૂરી છે। પરિવહન પણ એક ટાઈપ છે। આ બધી જ ક્રિયાઓ સજીવના જીવતા રહેવા માટે ખૂબ જરૂરી છે, પરંતુ પ્રજનન જે છે એ સજીવને જીવતા રહેવા માટે જરૂરી નથી। ઘણા પ્રજનન ના કરે તો એ પણ જીવતો રહી શકે, પણ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવવું છે પૃથ્વી ઉપર તો પ્રજનન જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે? પહેલો પ્રશ્ન આવો એ છે કે સજીવો શા માટે પ્રજનન કરે છે, તો આપણે ખબર પડી ગઈ કે સજીવો પ્રજનન શા માટે કરે છે। સૌથી પહેલા પ્રજનન શું છે એની વ્યાખ્યા રાખવાની, તો પ્રજનન એ સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળકો એટલે કે સંતતિનું નિર્માણ કરે છે। હવે સજીવ શરીરની અંદર પોષણ, શ્વસન, ઉત્સર્જન, વહન, પરિવહન જેવી કેટલીક જૈવિક ક્રિયાઓ ચાલે છે જે સજીવોને ખૂબ જરૂરી છે જીવતા રહેવા માટે, પરંતુ પ્રજનન જે એવી ક્રિયા છે કે સજીવને જીવતા રહેવા માટે જરૂરી નથી, પરંતુ પૃથ્વી ઉપર સજીવને પોતાની જાતનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો પ્રજનન કરવું જરૂરી છે। પ્રજનન દ્વારા એ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે। એ સજીવ શરૂઆતમાં બાળકનું સ્વરૂપ કહેવાય છે, ધીમે ધીમે એનો વિકાસ થાય, વૃદ્ધિ થાય અને પછી એ નવા સજીવ તરીકે કામ કરે છે। એના પછી બીજો પ્રશ્ન છે, એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે? હવે એક જ જાતિ એટલે કોને કહેવાય? જેમ કે મનુષ્ય, આખા પૃથ્વી પર મનુષ્ય એ એક જાતિ છે। વાંદર પણ એક જાતિ છે। એવી રીતે દરેક સજીવની એક જાતિ હોય છે। હવે તમે જુઓ કે એક જ જાતિના સજીવો શરીરમાં સમાનતા જોવા મળે છે। ચલો મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં ઘણીવાર દેખાવ, હાઈટ, બોડી, શરીરના અંગો આ બધું સમાન જોવા મળે છે। માથું, પેટ, પગ આ બધો દેખાવ શરીરનો સમાન કેમ જોવા મળે છે? એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે એની વાત કરવાની છે। તો એક જ જાતિના સજીવો સમાનતા એટલા માટે જોવા મળે છે કે પ્રજનન ક્રિયા દરમિયાન સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે। પ્રજનન ક્રિયા દરમિયાન સજીવ ના પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે, પરિણામે એક જ જાતિના સજીવોની બ્લુપ્રિન્ટ એટલે દેખાવ, એમની રચના શરીરની એ બધી સમાન જોવા મળે છે। ઘણીવાર આપણે જોઈએ છીએ, હવે કેમ સમાન જોવા મળે છે? તો આપણા જે કોષ છે એ કોષની અંદર કોષ કેન્દ્ર હોય છે। ડીએનએ ગોઠવાયેલા હોય છે। ડીએનએ એક પ્રકારના જનીન છે। રંગસૂત્રની અંદર ડીએનએ ગોઠવાયેલા હોય છે। આ ડીએનએ શું છે એ વાત કરીએ તો ડીએનએ નું પૂરું નામ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ડીએનએ નું પૂરું નામ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછી શકે કે ડીએનએ નું પૂરું નામ જણાવો, તો ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ। ડીએનએ નું પૂરું નામ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ। આ ડીએનએ રંગસૂત્રની ઉપર ગોઠવાયેલા હોય છે। એનું કામ શું ડીએનએ નું? તો ડીએનએ છે એ સજીવોમાં વારસાગત લક્ષણોનું સંચારણ કરે છે, એટલે કે માતા પિતાના લક્ષણો બાળકોમાં આવે છે। માતા પિતાનો દેખાવ, શરીરનો, એમની વિચારવાની શક્તિ, એમનો સ્વભાવ, શરીરની હાઈટ, બોડી બધું જ જે સંતાનોમાં ઉતરી આવે છે એ કોના કારણે? ડીએનએ। તો ડીએનએ છે એ સજીવોમાં વારસાગત લક્ષણોનું સંચારણ કરવાનું કામ કરે છે। એટલા માટે એક જ જાતિના સજીવો સમાન એટલા માટે જોવા મળે છે ડીએનએ કારણે જોવા મળે છે કે સમાન કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા હોય છે, રંગસૂત્રમાં ડીએનએ ગોઠવાયેલા હોય છે। ડીએનએ નું કાર્ય, ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, અને ડીએનએ નું કાર્ય છે કે સજીવોમાં વારસાગત લક્ષણો અને સજીવોમાં જે માતા પિતા માતૃપિતૃના જે લક્ષણો છે એ બાળકોમાં ઉતરી આવવાનું કામ ડીએનએ કરે છે। ડીએનએ જે છે એ સજીવોમાં કોષ કેન્દ્રની અંદર આ પ્રકારના લક્ષણોમાં જવાબદાર હોય છે। હવે એક જ જાતિના સજીવોમાં ડીએનએ સમાન હોય છે, એક જ જાતિના સજીવોમાં ડીએનએ વિશિષ્ટ પ્રકારનું સમાન હોય છે, જ્યારે ડીએનએ એક જ જાતિના બે સજીવોમાં
જાતિના બે સજીવોમાં જો સમાન હોય તો એ બંને સજીવો એક જ જેવા દેખાય છે, એના લક્ષણો એક જ જેવા જોવા મળે છે. માટે કહી શકાય કે એક જ જાતિના સજીવો સામાન્ય સમાન જોવા મળે છે. હા, જો બંને સજીવોના ડીએનએમાં ફેરફાર થાય, જો બંને સજીવના ડીએનએમાં ફેરફાર થાય તો એ બંને સજીવના લક્ષણોમાં ફેરફાર થાય છે. પછી એ બંને સજીવ એક સમાન જોવા નથી મળતા, 100% એક સમાન જોવા નથી મળતા, પૂરેપૂરા એક સમાન જોવા નથી મળતા. એટલે કહેવાનું મતલબ એ છે કે જો ડીએનએ સમાન હશે બંને સજીવમાં તો એ બંને જાતિના સજીવના લક્ષણો પણ સમાન હશે, દેખાવ પણ સમાન હશે. પણ જો બંને જાતિના સજીવના ડીએનએમાં ફેરફાર થયો તો એ બંને જાતિના સજીવના લક્ષણોમાં ફેરફાર થવાનો છે. બરાબર? એટલે ખાસ અમારે આ ડીએનએ નું નામ આપવાનું ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. આ બીજો પ્રશ્ન, એક ટૂંકો પ્રશ્ન છે કે એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે બે માસની અંદર? તો તમારે અહીંયા આનો જવાબ આવે લખ્યો. તો બરાબર સમજ પડી ગઈ મિત્રો. હવે ત્રીજો એક પ્રશ્ન એવો છે, કોષીય પ્રજનન અથવા કોષ વિભાજન સંદર્ભે. ત્રીજો નામ પ્રશ્ન છે કોષીય પ્રજનન અથવા કોષ વિભાજન. ચલો કોષ વિભાજન એટલે આપણા શરીરમાં જે કોષ આવેલો હોય છે એનું વિભાજન, એના ભાગ પડે અને એક કોષમાંથી બે નવા બાળકોષ બને. એક કોષમાંથી બે નવા બાળકોષ ઉત્પન્ન થવાની ક્રિયા એટલે કોષ વિભાજન. તો કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન. હવે બે નવા બાળકોષો જે બન્યા એ બે નવા બાળકોષોમાં ડીએનએ બંનેમાં એક સરખું વહેંચાય છે. પિતૃકોષમાં જે ડીએનએ હોય છે એ ડીએનએ આ જે બે નવા બાળકોષ ઉત્પન્ન થયા એ બંને બાળકોષમાં સમાન રીતે એ જ ડીએનએ વહેંચાય છે. એના કારણે આ બે નવા બાળકોષો જે છે એમની સમાન પ્રતિકૃતિ ઉત્પન્ન થાય છે. પ્રતિકૃતિ, પ્રતિકૃતિ એટલે નકલ. આપણે ઝેરોક્સ કોપી કાઢીએ ને કોઈ પણ દસ્તાવેજની, પેપરની, તો એ ઝેરોક્સ કોપી આ બેહું ઓરિજિનલ પેપર જેવી જ રીતે છે એવી રીતે અહીંયા પિતૃકોષનું ડીએનએ આ બે નવા બાળકોષમાં જવાનું. પિતૃકોષનું ડીએનએ બે નવા બાળકોષમાં જશે તો બંને નવા બાળકોષમાં સમાન પ્રતિકૃતિ ઉત્પન્ન થશે, એટલે કે સમાન આકૃતિ, સમાન કોપી, સમાન નકલ ઉત્પન્ન થશે બંને નવા બાળકોષમાં. તો આ રીતે ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાનો ઉપયોગ થાય છે. હવે ડીએનએ પ્રતિકૃતિનો અહીંયા નિર્માણ થયો એક સમાન, એક જાતિના સજીવોમાં બે નવા બાળકો ઉત્પન્ન થયા તો બંનેમાં સમાન પ્રતિકૃતિ ઉત્પન્ન થઈ એના માટે રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ થાય છે. રાસાયણિક ક્રિયાઓ કરીને આ ઉપયોગ કરવામાં આવે છે. આ બે ડીએનએ પ્રતિકૃતિના સર્જનની સાથે બીજી કોષીય રચના પણ ઉત્પન્ન થાય છે. બરાબર? સમજો કે નવા બે બાળકો ઉત્પન્ન થયા, આ બે નવા ડીએનએ પ્રતિકૃતિ ઉત્પન્ન થઈ. બરાબર? તો ફક્ત બે નવા ડીએનએ પ્રતિકૃતિ ઉત્પન્ન થતી નથી, એની સાથે એ બંને પ્રતિકૃતિનું સર્જન તો થાય છે. એ પ્રતિકૃતિના સર્જનની સાથે સાથે અહીંયા કોષીય રચના પણ ઉત્પન્ન થાય છે, કોષીય અંગિકાઓનો વિકાસ થાય છે. આ બે નવા બાળકોષો જે બન્યા એ નવા બાળકોષોમાં ડીએનએ પ્રતિકૃતિ તો ઉત્પન્ન થઈ ગઈ બંનેમાં એક સરખી, ઉપરાંત ડીએનએ પ્રતિકૃતિની સાથે સાથે કેટલીક કોષીય રચનાઓ, કેટલીક કોષીય અંગિકાઓનો પણ અહીંયા વિકાસ થાય છે અને એ અંગિકાઓનું સર્જન થાય છે. અને પછી એ અંગિકાઓનું સર્જન થયા પછી આ બંને બાળકો અલગ પડે છે, બંને બાળકો અલગ થઈ જાય છે. તો સૌથી પહેલા તો કોષીય વિભાજન એટલે શું? કોષીય પ્રજનન એટલે કોષીય વિભાજન. કોષીય પ્રજનન એટલે કોષનું વિભાજન, એક કોષમાંથી બે નવા બાળકો ઉત્પન્ન થવા. તો કેવી રીતે? તો જે જૂનો કોષ હોય છે મેઇન મુખ્ય કોષ, એને પિતૃકોષ કહેવાય છે. પિતૃકોષનું જ્યારે વિભાજન થાય છે ત્યારે બે નવા બાળકો ઉત્પન્ન થાય છે. અહીંયા પિતૃકોષનું જે ડીએનએ છે એ પિતૃકોષનું ડીએનએ બંને બાળકોષની અંદર સમાન રીતે વહેંચાય છે, એટલે અહીંયા બે નવા સમાન પ્રતિકૃતિ ઉત્પન્ન થાય છે. બે નવા ડીએનએ પ્રતિકૃતિ વાળા સમાન પ્રતિકૃતિ ઉત્પન્ન થાય છે.
એટલું જ નહીં, ડીએનએ પ્રતિકૃતિ એટલી ઉત્પન્ન થતી નથી, એની સાથે સાથે કેટલીક કોષની એન્ટિકાઓનો પણ વિકાસ થાય છે. તો આ રીતે બે ડીએનએ પ્રતિકૃતિ, સમાન ડીએનએ પ્રતિકૃતિ અને કેટલીક કોષની એન્ટિકાઓ મળીને પછી આ બે નવા બાળકો છૂટા પડે, અલગ પડે છે, અલગ પડીને પછી એ એમની રીતે વૃદ્ધિ અને વિકાસ પામીને એમાંથી બે નવા સજીવ ઉત્પન્ન થાય છે. તો આ રીતે કોષ વિભાજન દ્વારા બે બાળકોષોનું નિર્માણ થાય છે અને કોષ વિભાજન દ્વારા નિર્માણ પામીને પછી એ સજીવમાં રૂપાંતર થાય છે. આમ કોષીય પ્રજનન અને કોષ વિભાજન એક પ્રકારનું પ્રજનન છે. તો મિત્રો આ એક બીજો પ્રશ્ન છે, ટૂંકો પ્રશ્ન સમજાવો. કોષીય પ્રજનન અથવા કોષ વિભાજન બંને માંથી કોઈ રીતે પૂછી શકાય? કોષીય પ્રજનન શબ્દ પણ છે અને કોષ વિભાજન શબ્દ પણ છે, બંને માંથી ગમે તે રીતે પૂછી શકાય, તેનો આ જવાબ છે બરાબર. આ રીતે અહીંયા આપણે આજે ચેપ્ટર નંબર 8 ની અંદર કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં મુખ્ય ત્રણ પ્રશ્નો આપણે જવાબ મેળવ્યો, સમજ્યા. પહેલો પ્રશ્ન એ હતો કે સજીવો શા માટે પ્રજનન કરે છે, બીજો પ્રશ્ન એ કે એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે, અને ત્રીજો પ્રશ્ન છે કોષીય પ્રજનન અથવા કોષ વિભાજન સમજાવો. તમારે વિદ્યાર્થી મિત્રો ગૃહ કાર્યની અંદર એટલે કે લેસનની અંદર આપણો જે વિજ્ઞાનનો ચોપડો છે એમાં આ ત્રણ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. પહેલો પ્રશ્ન, સજીવો શા માટે પ્રજનન કરે છે. બીજો પ્રશ્ન, એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે, અને ત્રીજો પ્રશ્ન છે કોષીય પ્રજનન અથવા કોષ વિભાજન. હું અહીંયા લખી દઉં તમને બરાબર, એ રીતે તમારે અહીંયા અનુરૂપ કાર્ય લખવાનું છે.